બાળકો, મજામાં? ચાલો આજે આપણે ધોરણ 6માં એકમ નંબર 7 જેનું નામ છે વનસ્પતિની જાણકારી મેળવવી, ગેટિંગ ટુ નો પ્લાન્ટ્સ. ઇન ઇંગ્લિશમાં એમ વચાય છે ગેટિંગ ટુ નો પ્લાન્ટ્સ. તો તમારે જો આગળના એકથી 6 એકમ જોવા હોય તો તેના માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને નવા નવા એનિમેશન વિડીયો જોતા રહેજો. તો ચાલો આપણે આપણા પાઠની સમજણની શરૂઆત કરીએ. બાળકો, તમે બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ તો તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે તો કેટલીક મોટી છે, કેટલીક જમીન ઉપર તો માત્ર લીલા રંગના ધબ્બા જેવી જ દેખાય છે અને કેટલીકને તો લીલા પાંદડા છે અને કેટલીકને લીલા પાંદડા ધરાવે છે અને કેટલીક લાલ પાંદડા ધરાવે છે. કેટલીક વનસ્પતિને તો મોટા ફૂલ છે તો કેટલીકને ઝીણા ઝીણા વાદળી રંગના તો કેટલીકને એક પણ ફૂલ નથી. તો આપણે આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા ઉપર, બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની ઘણી વનસ્પતિઓને જોઈએ છીએ, ખરું ને? તો ચાલો આપણે વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ. તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિમાં શું તફાવત હોય છે તે સમજવામાં મદદ મળશે. તમે તેના પર્ણ, પુષ્પ અને મૂળ, પ્રકાર, ડાળીઓ વગેરેની અલગ અલગ માહિતી મેળવીને સમજી શકશો. તો ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને આપણે નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીશું. તમે સૌપ્રથમ છોડ, છૂપ અને વૃક્ષને ઓળખવા માટે એક પ્રવૃત્તિ કરી શકો છો. તમને ખ્યાલ હોવો જોઈએ કોને છોડ કહેવાય, કોને છૂપ કહેવાય અને કોને વૃક્ષ કહેવાય. તમે તમારી આજુબાજુ વનસ્પતિઓ છે તેની નજીક જઈને જુઓ તો તમે જુઓ કે વનસ્પતિ કદમાં તમારાથી નાની છે, તમારા જેવડી જ છે કે તમારા કરતાં ખૂબ મોટી છે. તો તેની બાજુમાં જુઓ અને તમે નક્કી કરો કે તે કેવી છે, તે કુમળી છે કે મજબૂત છે. તેના ઉપરથી તમે તેને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વિભાજન કરી શકશો. ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટી ન જાય. ઊંચા વૃક્ષોના પ્રકારની જાડાઈ જાણવા માટે તમે તેને બથ પણ ભરી શકો છો. આપણે એ પણ અવલોકન કરીશું કે કેટલીક વનસ્પતિની શાખાઓ ક્યાંથી ઉદ્ભવે છે, પ્રકાંડ ઉપર જમીનની નજીક કે પ્રકાંડ ઉપર અમુક ઊંચાઈએથી. તેના માટે તમે કોષ્ટકમાં દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરીએ જેના કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે, જેમ કે પહેલી, બીજી અને ત્રીજી કોલમ. તેમાં ઘણી બધી વનસ્પતિઓ માટે તમે આ કોલમ ભરી શકો છો. આ વિભાગનો છેલ્લો ભાગ પણ ભણ્યા પછી કોલમ ચાર ભરવાની છે. આ લક્ષણોને આધારે મોટાભાગની વનસ્પતિને તમે ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકશો, છોડ, ક્ષુપ અને વૃક્ષ. જેમ કે તમે કોષ્ટકમાં જોઈ શકો છો, ટમેટાનો છોડ છે એ તમારા કરતાં નીચો છે એટલે આપણે તેને છોડ કહીએ છીએ. આંબો છે તો તમારા કરતાં તો તે ઘણો ઊંચો છે એટલે આપણે એને આંબાનું ઝાડ એટલે કે વૃક્ષ કહીએ છીએ. જ્યારે લીંબુ છે તે છોડ પણ નથી અને ઝાડ પણ નથી, તમારા કરતાં ઊંચું છે એટલે આપણે એને ક્ષુપ કહીએ છીએ. તો આવી રીતે તમે છોડ, વૃક્ષ અને ક્ષુપને અલગ અલગ રીતે ઓળખી શકો. હવે આપણે તેના વિશે વધુ જોઈએ. જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે તેને છોડ કહે છે. પ્રકાંડ એટલે એનું ફળ એકદમ લીલું અને કુમળું હોય છે. તેઓ સામાન્ય રીતે નાના હોય છે અને તેને વધારે શાખાઓ હોતી નથી તો આપણે તેને છોડ કહીશું. પછી કેટલીક વનસ્પતિઓની શાખાઓના આધાર પાસે નીકળતી હોય છે
પોતાના શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી. આવી વનસ્પતિને ક્ષુપ કહે છે. કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા કથાઈકરલના પ્રકાંડ હોય છે અને આ પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે અને ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. તો આવી વનસ્પતિને આપણે વૃક્ષ કહીએ છીએ.